नमस्ते बाळ मित्रों, आज आपणे धोरण बे विषय कल्लोल गुजराती में पाठ त्रण आटला बधा रमकड़ा तेना विषय अभ्यास करीशू। तो तेमा हवे एक सरस मजानी वार्ता आपेली छे। अगाउना वीडियो में आपणे एक सरस मजानू कूच कदम वाळू गीत जोई गया। हवे आपणे वार्ता समझिए। तो वार्तानुं नाम छे रमकड़ावाड़ा रूपेश काका। एक हता रूपेश काका, इमने बाळको खूब गमे। रूपेश काकाना संतानो अमेरिका रहेवा गया पछी तेमने क्यांय गमतुं नहोतुं। संतानो एटले तेमना पुत्रो के पुत्री। ते अमेरिका रहेवा चाल्या गया એટલે રૂપેશ કાકા અહીં એકલા થઈ ગયા, તેથી એમને ક્યાંય ગમતું નહોતું। રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા। હવે રૂપેશ કાકા છે તેમના ઘરે જાત જાતના ઘણા બધા રમકડા હતા। રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવવા એક રૂમમાં રમકડા ગોઠવ્યા। હવે આજુબાજુના બાળકો હતા તેમને ઘરે બોલાવવા એક રૂમ હતો, તેમાં બધામાં રમકડા ગોઠવી દીધા અને પોતાના ઘરને ટોય હાઉસ નામ આપ્યું। હવે તેમણે શું કર્યું, તેઓ તો હવે એકલા થઈ ગયા હતા એટલે તેમને થયું કે આજુબાજુના જે નાના નાના છોકરાઓ છે, બાળકો છે, તેમને હું ઘરે રમકડા રમવા માટે બોલાવું, તેથી હું પણ એકલો થઈ જાઉં નહીં અને બાળકોને પણ મજા આવે। એટલે તેમણે રૂમમાં રમકડા ગોઠવ્યા અને પોતાના ઘરને ટોય હાઉસ નામ આપ્યું। ટોય એટલે રમકડા અને હાઉસ એટલે ઘર, રમકડાઓનું ઘર। ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડતી। ટોય હાઉસ છે તેમાં ઘણા બધા રમકડા હતા, તેથી બાળકોને ખૂબ જ મજા પડતી। આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા પર લખ્યું। હવે બાળકો છે તે ટોય હાઉસમાં જઈને રમકડા તો રમતા, તો પણ તેમને તેમાંથી કોઈ રમકડું ગમી જાય તો તેમને ઘરે લઈ જવાનું મન થતું, તેથી રૂપેશ કાકાએ એક પાટિયા પર લખ્યું, એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ। હવે જો બાળકો, બધા છોકરાઓ જો એક એક રમકડું લઈ જાય તો ટોય હાઉસ તો ખાલી થઈ જાય, તો બીજા બાળકો જે આવે તે શાનાથી રમે? તેથી તેમણે એવું લખ્યું કે તમને જે એક રમકડું ગમતું હોય તે તમે લઈ જાઓ અને તમારા ઘરે રમકડા હોય તેમાંથી બે રમકડા અહીં મૂકી જાઓ, તેથી ટોય હાઉસ પણ ખાલી ન થાય અને બાળકોને પણ પોતાનું મનગમતું રમકડું મળી રહે। અક્ષય અને શ્રીકાંત બે પાક્કા ભાઈબંધ। હવે અક્ષય અને શ્રીકાંત નામના જે બે બાળકો હતા તે પાક્કા ભાઈબંધ હતા। તમારા પણ હોય છે, તમે પણ બધા મિત્રો છો, તેમાંથી આપણે પાક્કા ભાઈબંધો પણ હોય છે, તો તેવી રીતે આ બે બાળકો હતા। અક્ષય અને રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ ગમી ગયું। હવે આ બેમાંથી જે અક્ષય હતો તેમને રૂપેશ કાકાનું જે ટોય હાઉસ હતું તે ખૂબ જ ગમી ગયું। તે ત્યાં ઘણીવાર રમવા જાય અને તે રમવા પણ જતો, પણ શ્રીકાંત તેની સાથે ન આવે। હવે શ્રીકાંત છે તેને ત્યાં જવાનું મન થતું નહીં, એ તો આખો દિવસ મોબાઈલથી જ રમ્યા કરે। હવે તે શું કરે, ઘરે જ રહે અને આખો દિવસ બસ મોબાઈલથી જ રમ્યા કરતો। અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આવ્યો। હવે અક્ષય જે હતો તે પોતાના ઘરે એનું રમકડું હતું વિમાન, તે રૂપેશ કાકાના ટોય હાઉસમાં મૂકી આવ્યો અને તેના બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો। હવે શું કર્યું, બીજા બે રમકડા ત્યાંથી લઈ આવ્યો, તો શું લઈ આવ્યો, એક તો જેસીબી અને બીજું બોલતું વાંદરું। આ બે રમકડા તે ત્યાંથી લઈ આવ્યો। અક્ષયે ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા આપ્યું। હવે અક્ષય છે તે ઘરે લઈ આવ્યો બોલતું વાંદરું અને જેસીબી, પછી તેણે શ્રીકાંતને
બોલતું વાંદરું જે હતું તે રમવા માટે આપ્યું. શ્રીકાંતે પહેલાં તો ના પાડી. હવે શ્રીકાંત છે તેને તો ગમતું નહીં, તેને બસ મોબાઈલમાં જ રમવું ગમતું, એટલે તેણે પહેલાં તો ના પાડી દીધી કે ના, મારે આ વાંદરાથી રમવું નથી. પણ જેવું જોયું કે આ વાંદરું તો આપણે જેવું બોલીએ એવું બોલે છે, એટલે એણે તુરંત જ મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી. પણ પછી જ્યારે શ્રીકાંતને એમ ખબર પડી કે આ વાંદરું તો કંઈ એમને એમ રમકડું નથી, પણ આપણે જેવું બોલીએ તેવું એ પાછળ બોલે છે, એટલે શ્રીકાંતને મજા આવી ગઈ અને તેણે મોબાઈલને સાઈડમાં મૂકી દીધો અને વાંદરા સાથે વાતચીત કરવા લાગ્યો. શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે. હવે શ્રીકાંત છે તે જેવું બોલે એટલે પાછળ વાંદરું એવું ને એવું બોલે. શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે ભરાય. દાંત કાઢે એટલે કે હસે તો વાંદરું પણ દાંત કાઢે. અક્ષયને પણ આ જોઈ ખૂબ મજા આવી ગઈ. હવે બંને મિત્રો હતા એને આ જોઈ અને ખૂબ જ મજા પડી ગઈ. તેણે શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ, રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે. હવે અક્ષયે શું કહ્યું? જ્યારે તેને વાંદરું ગમી ગયું ત્યારે અક્ષયે શ્રીકાંતને કહ્યું કે તું મારા સાથે રૂપેશ કાકાના ટોય હાઉસમાં ચાલ, એમાં તો આનાથી પણ વધારે સારા સારા મજાના રમકડા છે. શ્રીકાંતને ટોય હાઉસ જવાનું બહુ મન થયું. હવે તેને એમાં રસ લાગવા માંડ્યો અને એને ત્યાં જવાનું મન થઈ ગયું. એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો ને પોતાનો મોબાઈલ ત્યાં આપીને તે ગડથોલિયા મારતું ગલુડ્યું અને વાતો કરતો પોપટ લાવ્યો. હવે રૂપેશ કાકાએ શું કહ્યું હતું કે એક રમકડું આપી જાઓ અને બીજું બે લઈ જાઓ. તો આણે પોતાનો મોબાઈલ હતો તે રૂપેશ કાકાના ટોય હાઉસમાં મૂકી દીધો અને ત્યાંથી ગળથોલિયા મારતું ગલુડ્યું અને વાતો કરતો પોપટ લઈ આવ્યો. જો બાળ મિત્રો, અક્ષય શું લાવ્યો? તો જેસીબી અને બોલતું વાંદરું. અને શ્રીકાંત ગળથોલિયા મારતું ગલુડ્યું અને વાતો કરતો પોપટ લાવ્યો. એક રવિવારે શ્રીકાંત, અક્ષય અને અક્ષયની બહેન રૂચા ત્રણેય રૂપેશ કાકાના ઘરે પહોંચ્યા. ટોય હાઉસમાં જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા, ચાવીવાળા, રિમોટવાળા, તાલી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટાવતા અને એક રમકડા જોઈને ત્રણેય બાળકો હરખાઈ ગયા. હરખાઈ ગયા એટલે ખૂબ જ આનંદમાં આવી ગયા. તેઓને આ જોઈ અને ખૂબ જ મજા પડી ગઈ કે અહીં તો કેટલા બધા મજાના રમકડા છે. ટ્રેનથી રમે, ઢીંગલીને રમાડે, રિમોટથી ગાડી ચલાવે, રીંછને નવડાવે, ગલુડિયાને દોડાવે, રસોડામાં રસોઈ બનાવે, અનેક રીતે બાળકો આનંદ આનંદ કરવા લાગ્યા. રૂચાએ તો શિક્ષક બનીને બધાએ રમકડાને ભણવા બેસાડી દીધા. હવે રૂચા જે હતી અક્ષયની બહેન, તેણે શું કર્યું? શિક્ષક બની ગઈ અને બધા રમકડાને ભણવા માટે લાઈનમાં બેસાડી દીધા. બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું. હવે જે પેલું અક્ષય લાવ્યો હતો બોલતું વાંદરું, તે પણ ભણવા માટે બેઠું હતું. રૂચાબેન જેવું બોલે એવું વાંદરું બોલે. પોતાના ચાળા પાડ્યા એટલે બેને એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. હવે બાળમિત્રો, તમે પણ જ્યારે વર્ગખંડમાં ભણતા હો છો ત્યારે તમને પણ ક્યારેક મસ્તી સૂજે અને મિસ બોલતા હોય એની પાછળ તમે ધીમે ધીમે બોલતા હો છો, મિસને ખબર ના પડે એ રીતે. તો હવે આ બોલતું વાંદરું છે તે તો કેવું હતું કે આપણે જે બોલીએ તે પાછળ બોલે, એટલે રૂચા જેવું બોલી એવું ને એવું વાંદરું પાછળ ચાળા પાડ્યા એટલે રૂચાબેને તેને સજા આપી દીધી અને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. બોલો, અક્ષયે સાપસીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. બાળમિત્રો, તમે સાપસીડી તો જોઈ જશે, તેમાં 1 થી 100 અંક હોય છે અને સાપ અને સીડીના ચિત્રો હોય છે. જ્યાં સીડી આવે જે નંબર પર ત્યાંથી આગળ ચડવાનું હોય અને સાપનું મોઢું આવે તો ત્યાંથી આપણે પાછા નીચે ઉતરી જઈએ છીએ. બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું. હવે ત્યાં ટોય હાઉસમાં બારી હતી, ત્યાં એક કબૂતર બેઠું હતું. એ રૂચાએ જોયું, એ તો એને લેવા દોડી. હવે રૂચાને થયું કે હું આ કબૂતરને લઈ જાઉં, ત્યાં તો
કબૂતર તો ઉડી ગયું. એને એમ કે આ રમકડાનું હશે. બધા હસી પડ્યા. રૂચા પણ ખૂબ હસી. હવે રૂચાને થયું કે આ બધા રમકડા છે એમાં આ બારી પર જે કબૂતર બેઠું છે તે પણ રમકડું જ છે, રમકડાનું જ છે. તેથી તે તેને લેવા માટે દોડી, પણ કબૂતર તો ત્યાંથી ઉડી ગયું. એટલે કબૂતર સાચું હતું. અને પછી બધા હસી પડ્યા અને રૂચા પણ ખૂબ હસી પડી. બાળમિત્રો, કેવી સરસ મજાની વાર્તા છે! મજા આવી ગઈ ને તમને સાંભળવાની? અને તમને પણ આવા બધા રમકડા રમવાનું મન થઈ ગયું હશે, ખરું ને? તો તમારે આ વિડીયો જ્યારે જુઓ ત્યારે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનું. થેન્ક યુ.